14 વીઘાનો કપાસ છે અને તેમાં ખરસ મેં 1.5 લાખનો ખરચ કર્યો છે, ખાતર બિયારણ બધું કરીને, દવાને મજૂરી કરીને. અને અત્યારે એમાં ગુલાબી ઈયળ આવી ગઈ છે અને ગુલાબી ઈયળ આવ્યા પછી કોઈ કપાસ તડતો નથી અને એનો કપાસ થાય એવી પરિસ્થિતિ નથી, એટલે એમાં રોટીવેટર અત્યારે હાકું છું. એમાં તે 8 દાડિયા કર્યા ને ત્યાં એ 2 મણ કે 3 મણ કપાસ વીણ્યો આખો, એટલે મજૂરી ખર્ચ પણ થતો નથી. હવે ભાઈ આમાં ખેડીને આમાં બીજું પીત કરશું. સરકારને રજૂઆત કરી ફોર્મ આપેલા છે પણ કોઈ સ્વીકારતું નથી ગરડા તાલુકામાં, અને સ્વીકારતા નથી એટલું નહીં પણ એ કે તમારે હવે તારીખ આની વહી ગઈને બંધ થઈ ગયું, કે 13 તારીખે અમને જાણ કરી અને 13 તારીખ પછી બંધ થઈ. કપાસની વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લામાં મોટાભાગનું જે કપાસનું વાવેતર છે ઉના અને ગીરગઢડા તાલુકામાં થાય, એમાં કપાસના વાવેતરમાં આ વર્ષે શરૂઆતની અવસ્થામાં ખૂબ સારા કપાસ હતા, પણ કમોસમી વરસાદ અને વધારે પડતા સતત વરસાદવાળા વાતાવરણમાં આ ગુલાબીયળનું નુકસાન હાલની અવસ્થાએ વધારે પડતું જોવા મળે. ઘણા બધા કપાસ વાવતા ખેડૂતોમાં પણ એમના નિયંત્રણને લઈ ઘણી બધી શંકાઓ કુશંકાઓ હોય, પણ ખાસ કરીને ગુલાબીયળની જે શરૂઆત છે અને એમની જે પેઢીઓ બનતી હોય એમનું નુકસાન ઝીંડવાની અંદર થતું હોય, ખેડૂત મિત્રોએ પણ થોડીક કાળજી ખાસ કરીને શરૂઆતની અવસ્થાથી લેવાની થતી હોય. એમાં ખાસ કરીને નોન બીટી એટલે રેફ્યુજી કપાસનું વાવેતર કરવું જોઈએ, કપાસનું વાવેતર વાવણી લાયક વરસાદ પછી જ કરવું જોઈએ, એમાં ફેરોમેન ટ્રેપ લગાડવા, શરૂઆતમાં જૈવિક દવાઓનો ઉપયોગ કરવો, ઈંડાનાશક દવાઓમાં ખાસ કરીને લીંબોળીના તેલનો ઉપયોગ કરવો, અને ત્યારબાદ ખાસ કરીને ફૂલ અવસ્થાએ રોઝેટેડ ફૂલ જે બંધ પાંખડીવાળા ફૂલ હોય એમનું નિરીક્ષણ કરવું અને ફેરોમેન ટ્રેપમાં નર ફૂદાનું નિરીક્ષણ કરી અને દવાઓના છંટકાવ ખાસ કરીને કરવા જોઈએ. ઘણી વખત આ વર્ષની જો વાત કરીએ, હાલની જે પરિસ્થિતિની વાત આપણે કરીએ છીએ કે કોઈ ખેડૂતો ખાસ કરીને કપાસની અંદર વધારે પડતા ગુલાબીયળના નુકસાન લીધે રોટાવેટર મારતા હોય અથવા કપાસ કાઢી નાખતા હોય, તો એવું એટલા માટે બનતું હોય કે આ વર્ષે જે ઓક્ટોબર મહિનામાં ખાસ કરીને સતત વરસાદવાળા વાતાવરણ લીધે એ અવસ્થાએ ઓક્ટોબર મહિનાના શરૂઆતના અવસ્થામાં ગુલાબીયળે એમના માદા ફૂદાઓએ ઈંડા મૂકી અને એની જે ઈયળ છે એ ખાસ કરીને કપાસના ઝીંડવામાં ઘૂસી ગઈ, એટલા માટે એ ઝીંડવાનું નુકસાન હાલની અવસ્થાએ અત્યારે જે વીણી આવે છે અથવા ઝીંડવા પરિપક્વ થયા છે એની અંદર જોવા મળે અને ખાસ કરીને કપાસનો ભાગ ખાય અને આ ઈયળ નુકસાન કરતી હોય, એટલે ખેડૂતોને આર્થિક રીતે અને ઉત્પાદનમાં ક્વોલિટીમાં પણ ઘણું બધું નુકસાન થતું હોય. ખાસ કરીને જે ગામની આપ વાત કરો છો એ ગામમાં હું નથી ગયો, પણ એ વિસ્તારના ખાસ કરીને ઉનાના ઘણા બધા ગામડાઓ કેસરિયાની આજુબાજુ, કેસરિયા, સોનારી, નાથડ, કોડીનારના ચીખલી, આ બધા જ ગામની અંદર થોડાક સમય પહેલાં 2-3 દિવસ પહેલાં જ મેં મુલાકાત કરી. કપાસ સારા છે, ગુલાબીયળનું નુકસાન 100% છે એને કોઈ અવગણી શકાય નહીં, પણ હજી પણ સમય છે કે આ તો પહેલી વીણી છે, હજી પણ કપાસની અંદર જે નવી ફૂલ અવસ્થા આવે છે, નવા ફૂલ છાપવા આવે છે, તો એની અંદર થોડાક નિયંત્રણના પગલાં ભરીએ. ખાસ કરીને પ્રોફેનોસાયપર જેવી મિશ્રણવાળી દવાઓ, ટ્રાઇઝોફોર ડેલ્ટા મેથ્રિન જેવી મિશ્રણવાળી દવાનો ઉપયોગ કરીએ તો ગુલાબીયળની જે હવે પછીની અવસ્થાઓ છે એને આપણે અટકાવી શકીએ. જે અવસ્થા મેં વાત કરી એમ ઓક્ટોબર મહિનામાં એની પેઢીઓએ ઈંડા મૂકી અને નુકસાન કર્યું છે ઝીંડવામાં, કદાચ એની અંદર આપણે નુકસાન થઈ શકે, પણ આવતી અવસ્થામાં હજી પણ એમાંથી ફાયદો થાય અને આ વર્ષે હું માનું ત્યાં સુધી ઉત્પાદન જે ખેડૂતોના અનુભવો છે કે પહેલી વીણીની અંદર પણ ઘણા બધા ગામડાઓમાં જ્યાં કપાસની અવસ્થા સારી છે 8-10 મણનો ઉતારો પહેલી વીણીમાં વીઘે આપણે કપાસ મેળવ્યો છે ખેડૂતોને, હજી પણ ઘણો બધો પીરિયડ છે, બીજી ત્રીજી વીણીનો કપાસ આવી શકે એમ છે. જો શક્ય હોય તો એના નિયંત્રણના પગલાં, અને મેં કીધું એમ આગોતરા આખા પ્લાનિંગ રૂપે આ ગુલાબીયળનું નિયંત્રણ કરવું પડે, તો સારી રીતે જો નિયંત્રણ કરીએ તો કપાસમાં ફાયદો થાય. ઘણી વખત વાતાવરણની પ્રતિકૂળતાને કારણે આ ઈયળનું નુકસાન થતું હોય તો એનાથી કોઈ કપાસ કાઢી નાખવો એ ઈલાજ નથી, પણ એના માટે નિયંત્રણની જો યોગ્ય પદ્ધતિથી આપણે આગળ વધીએ તો મને લાગે ખેડૂતોને પણ એમાં ઘણો બધો ફાયદો થાય એવું છે. આ વિસ્તારમાં મગફળી અને કપાસ આ બેનું વાવેતર થાય છે, એમાં મગફળી છે એ 20-25% થાય અને 80-75% કપાસ થાય છે. તો કપાસમાં જે ખેડૂતોને આશા હતી કે ભાઈ કપાસમાં કંઈક થોડુંક વળતર મળશે, પણ આજે જે ગુલાબી ઈયળ આવી છે તેના કારણે સંપૂર્ણ કપાસ નિષ્ફળ ગયો છે. એટલે અત્યારે બધાએ આવી રીતના રોટાવેટર હાકે અને ખેતરો તૈયાર કરે છે, પણ ખેડૂતોની હાલત ગયા વર્ષે હોનાર જ થયું એટલે ખેડૂતોની હાલત બગડી છે. આ વખતે પણ હોનાર જ કરતાં પણ વિશેષ આવા 2 વાવાઝોડા આવ્યા અને ખેડૂતોનો પાક સદંતર નિષ્ફળ કર્યો છે જો છે, અને કપાસ છે તો કપાસ પણ આજે નિષ્ફળતાને હારે છે. તો હવે ખેડૂતોને કરવું તો શું કરવું? ખેડૂતોના છોકરાને ખવડાવવું કે ખેડૂતોને સરકારી કરજ ભરવું? તો અત્યારે ખેડૂતોને આત્મહત્યા કહેવાય સિવાય કોઈ બીજો વિકલ્પ જ નથી. સરકાર પર કે આશા છે કે ખેડૂતોને કોઈ એવું વિશેષ પેકેજ આપી અને ખેડૂતોને બસાવે એવી અમારી નમ્ર અપીલ છે. અમારે એમાં ખાલી ઝીંડવા આમ ચડે ને પણ ગોગડા થાય છે, એમાં પોતું રૂનું થતું નથી અને દાડિયા કરે તો એ કોઈ રાખતું નથી, સરકારે ગોગડા ન રાખે એટલે અમે વીણું બંધ કરી દીધું, રોટો વેટો ચાલુ કરી દીધા અને કપાસના ખેતર ખાલી કરી નાખીએ.
હવે અમારે વાવેતર કરવું છે, પણ અમારી પાસે પૈસા નથી. બરોબર, કપાસનું ઝીંડવું ચરડતું નથી, એકલો ગોગળો. આ ગુલમોર વાવાઝોડા બે આવ્યા, એમાં માંડવી કપાસ બધું નિષ્ફળ છે, અને ફાલ ત્રણ વખત ખરી ગયો. એટલે બધા આમ હેઠું ખરણ થઈ ગયું, કોક ઝીંડવાથી ગુલાબી આવી ગઈ છે. એટલે અત્યારે મારે 12 વીઘાનો કપાસ છે અને હાવ નિષ્ફળ છે, અને અમારે સરકારી કરજ છે, અમારે કોઈ વિશે ભરાય એમ નથી. ભાઈ